નમસ્કાર મિત્રો કેમ છો એમડી કેસરિયા ચેનલમાં સર્વનું હાર્દિક સ્વાગત છે જે વિદ્યાર્થી મિત્રો વનરક્ષક એટલે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે તેમની તૈયારીમાં ઉપયોગી થાય તે માટે આજે આપણે ભારતમાં પર્યાવરણ સુરક્ષા માટે આપવામાં આવતા પુરસ્કારની ચર્ચા કરીશું તો જોઈએ પહેલું છે અમૃતા દેવી બિશ્નોય વન્યજીવ સુરક્ષા પુરસ્કાર આ પુરસ્કાર વન્યજીવ સુરક્ષાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ આપવામાં આવે છે વન્યજીવ સુરક્ષા સાથે સંકળાયેલ વ્યક્તિઓ અથવા સંગઠનોને પુરસ્કારના રૂપમાં રૂપિયા એક લાખ રોકડા આપવામાં આવે છે એના પછી જોઈએ બીજું છે તો કે મેદિની પુરસ્કાર યોજના આ પુરસ્કાર પર્યાવરણ તથા તેના સંબંધિત વિષયો જેવા કે વન્યજીવ જળ સંસાધન સંરક્ષણ વગેરે કાર્યોને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે આ પુરસ્કાર ભારતીય લેખકોને આપવામાં આવે છે પુરસ્કાર ચાર શ્રેણીમાં રોકડા આપવામાં આવે છે ડોક્ટર સલીમ અલી રાષ્ટ્રીય વન્યજીવ ફેલોશીપ પુરસ્કાર પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પક્ષી વન્યજીવ અને સસ્તનધારી વન્યજીવોના અનુસંધાનમાં ઓગણીસો થી આ પુરસ્કાર આપવામાં આવે છે જીવો અને વન્યજીવોના સંરક્ષણ કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે એના પછી જોઈએ ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષ મિત્ર પુરસ્કાર આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અને સંગઠનોને આપવામાં આવે છે જેમણે વનના નિર્માણ અને વેરાન એટલે બંજર જમીનના વિકાસમાં વિશિષ્ટ કાર્ય કર્યું હોય આ પુરસ્કાર વ્યક્તિઓ અને સંગઠનોને ચાર શ્રેણીઓમાં રૂપિયા બે લાખ પચાસ હજાર રોકડા આપવામાં આવે છે એના પછી જોઈએ પ્રદૂષણ નિવારણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ આ પુરસ્કાર અઢાર મોટી ઔદ્યોગિક વસાહતો અને પાંચ લઘુ ઔદ્યોગિક વસાહતોને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડો કરવા બદલ આપવામાં આવે છે પુરસ્કારમાં પ્રત્યેક વસાહતોને એક ટ્રોફી એક પત્ર અને રૂપિયા એક લાખ આપવામાં આવે છે એના પછી જોઈએ રાજીવ ગાંધી વન્યજીવ સુરક્ષા પુરસ્કાર આ પુરસ્કાર વાર્ષિક રૂપથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રમાં એવા મહત્વપૂર્ણ યોગદાન બદલ આપવામાં આવે છે જેનાથી દેશમાં વન્યજીવ સંરક્ષણ પર વિશેષ પ્રભાવ પડ્યો હોય અથવા પડવાની સંભાવના હોય શૈક્ષણિક અને શોધ સંસ્થાઓ સંગઠનો વન્યજીવ અધિકારીઓ સંલગ્ન વ્યક્તિઓ અથવા વન્યજીવ સંરક્ષણ પ્રેમીઓને રૂપિયા એક એક લાખના બે પુરસ્કાર અપાય છે એના પછી જોઈએ ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ શ્રીમતી ઇન્દિરા ગાંધીની યાદમાં ઓગણીસસોને થી પર્યાવરણ સંરક્ષણમાં વિશિષ્ટ કામ કરવા બદલ વ્યક્તિઓ અથવા તો સંગઠનોને આપવામાં આવે છે શરૂઆતમાં રૂપિયા એક લાખ આપવામાં આવતા હતા જે વર્તમાનમાં સંગઠનોને રૂપિયા પાંચ લાખના બે પુરસ્કાર તથા વ્યક્તિગત રૂપિયા પાંચ લાખ ત્રણ લાખ અને બે લાખ ત્રણ પુરસ્કારો આપવામાં આવે છે રોકડ પુરસ્કાર સાથે રજત ટ્રોફી અને પ્રશિસ્ત પત્ર પણ આપવામાં આવે છે એના પછી નેક્સ્ટ જોઈએ સ્વચ્છ ટેકનો રાજીવ ગાંધી પર્યાવરણ પુરસ્કાર આ પુરસ્કાર એવી ઔદ્યોગિક વસાહતોને આપવામાં આવે છે જે નવી ટેકનોલોજીનો આવિષ્કાર અથવા એવી ટેકનોલોજી અપનાવે છે જેનાથી પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો થાય આ પુરસ્કારમાં રૂપિયા બે લાખ રોકડા ટ્રોફી અને પ્રશિષ્ટ પત્ર પણ આપવામાં આવે મરૂભૂમિ પારિસ્થિતિક ફેલોશીપ સપ્ટેમ્બર ઓગણીસો બાણુંમાં પર્યાવરણ અને વન મંત્રાલયે પ્રાકૃતિક સંરક્ષણ પ્રતિ બિશ્નય સમુદાયના યોગદાનને માન્યતા આપવા આ ક્ષેત્રમાં અધ્યયોને પ્રોત્સાહિત કરવા જોધપુર વિશ્વવિદ્યાલયમાં મરુસ્થળ પારિસ્થિતિક ફેલોશીપની સ્થાપના કરવા માટે એક વખત બંદોબસ્ત માટે રૂપિયા છ લાખ આપ્યા હતા ફેલોશીપમાં રૂપિયા પાંત્રીસો પ્રતિમાસ અને રૂપિયા સો પ્રતિમાસ આકસ્મિક અનુદાન આપવામાં આવે છે એના પછી નેક્સ્ટ જોઈએ શ્રી કૈલાસ સાંખલા રાષ્ટ્રીય વન્યજીવ ફેલોશીપ પુરસ્કાર શ્રી કૈલાસ સાંખલાની યાદમાં દેશના સમૃદ્ધ વન્યજીવ વારસાના સંરક્ષણના ઉદ્દેશ્યના અનુસંધાનમાં પ્રાયોગિક પરિયોજનાઓ પર કાર્ય કરવા બદલ વન્યજીવ સંચાલકો અને વૈજ્ઞાનિકો દ્વારા યુવા પેઢીને આ પ્રત્યે પ્રેરિત કરવા બદલ પર્યાવરણ વન જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા દર બે વર્ષે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે થેન્ક યુ જય હિન્દ જય ભારત